तो भगवान जगन्नाथ ने 146 में रथ यात्रा आ साथे ज वात करवामां आवे के सरस्पुर खाते ज गजराज पहुंचा छे। भक्तों में अनेरो उत्साह छे, अनेक भीड़ पण जोवा मळी रही छे। आपणे साथे हाल जोड़े गया छे राजेंद्र भाई। तो राजेंद्र भाई, सरस्पुर खाते गजराज पहुंची गया छे, उत्साह पण जोवा मळी रह्यो छे, भक्तो छे ते रंगे रंगाई गया छे, शुं कहेशो? जय 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 जगन्नाथ। सौथी पहेला आ यात्रानुं लाइव प्रसारण निहाळता दुनिया भर में वसता तमाम कच्छी माड़ुओ ने आ कच्छना नवा वर्ष असाढ़ी बीज एटले कच्छीओ माटे नव वर्ष अने नवा वर्षना तमाम कच्छी माड़ुओ ने झाझा करीने राम राम। मौसाड तरफ बेन आरती ज्यारे रथ जई रह्या छे त्यारे हमणां ज तमे कीधुं एम मौसाड़मां ए आ एना भाणेजोने एना त्रणे भाणियाने आवकारवा माटे मौसाड़ आखू थन गणी रह्युं छे। आ यात्रानी सौथी मोटी विशेषता ए छे के भगवान कृष्ण जे छे ए मोटा भाई अने लाडकी बेन सुभद्राने लई अने मौसाड़ जई रह्या छे। हवे मौसाड़मां सामान्य रीते भगवान कृष्ण अने एना जीवनने जो जोवामां आवे तो भगवान कृष्णने आरती बेन मौसाड़नुं सुख क्यारेय मळ्युं नथी, एने मामानुं सुख क्यां मळ्युं छे? मामाए तो जेटला मोकल्या रमकड़ा ए बधा ए भाणिया ने मारी नाखवा माटे जन्म्यो, तरत कूतना ने मोकली, सटकासुर ने मोकल्यो, तृणाव्रत ने मोकल्यो, बधा जेटला मोकल्या ए बधा एना भाणियाना जीवना दुश्मनो थईने भाणिया ने मारी नाखवा माटे एक पण। एटले आम साचा अर्थमां भगवान कृष्ण ने बलराम ने अने सुभद्राजी ने ए मोसाड़नुं सुख तो क्यारे प्राप्त थयुं ज नथी, एने एना हृदय ऊपर पत्थर मूकी अने मामानी हत्या करवी पड़ी हशे। पण आजे सरसपुरना वासीओ बहु भाग्यशाळी छे, सरसपुरना नी गलीओमां रहेता सरसपुरना जे वतनीओ छे, सरसपुरने त्यां जे भगवाननुं जन मोસાડું ભરવા માટે જેને આ લાભ મળવાનો છે એના તો ધન્ય ઘડી ધન્ય ભાગ। કારણ કે સખી આજની ઘડી રડિયામણી અને મારો વાલો પધાર્યાની વધામણી ધન્ય આજની ઘડી રડિયામણી। આજે ભગવાન જગન્નાથ ઈ એનો ભાણીઓ બની સુભદ્રાજી એની ભાણી એ ભાણિયા આજે મોસાડમાં આવશે અને મોસાડમાં એ ભોજન લેશે એટલે ધન્ય ધન્ય। સરસપુરના તમામ વાસીઓ અનેક જન્મોના પુણ્યો કર્યા હશે ના ત્યારે એમને આ મોસાડું ભરવાનો, ભગવાનનું મોસાડું ભરવાનો, ભગવાનના મામાન ભગવાનની મામી બનવાના આ અવસર પ્રાપ્ત થયા હશે બેન। બિલકુલ રાજેન્દ્ર ભાઈ, અહીંયા જે પ્રમાણે આપણે જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક કૃષ્ણને પ્રેમ ઓછો પડ્યો, પરંતુ અહીંયા તો આપણે જોઈ રહ્યા છે કે આખું જ જગત જે છે તે હાલ તો એકદમ ભેવું થઈ ગયું છે અને પ્રેમ તો વરસી રહ્યો છે। ગોપીઓની વાત કરવામાં આવે તો કૃષ્ણ પાછળ ગોપીઓ દિવાની હતી અને હવે તો આખું જે કઈ છે લોકો ભક્તો પણ ભેગા થઈ ગયા છે। એટલે આમ જોવા જાવ ના તો ભગવાન કૃષ્ણનો જન્મ ભગવાન ગીતામાં પોતે કીધું છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે। તો મારો જન્મનું કારણ શું? ભગવાન ગીતામાં સ્વયં પોતે એમ કહે છે કે પરિત્રાણાય સાધુનામ, સાધુનું પરિત્રાણ કરવા માટે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ, દુષ્કૃત્ય કરનારા જે લોકો છે એનો વિનાશ કરવા માટે અને ભક્તોનું પરિત્રાણ કરવા માટે ભગવાનનો જન્મ, એમ ભગવાન ખુદ કહે છે। પણ લોક કવિ મનુભાઈ પાસેથી મેં એક વખત સાંભળ્યું છે બેન આરતી, ભગવાન કૃષ્ણનો જ્યારે જન્મ થાય છે ને ત્યારે એમને કલ્પના કરી છે કે સામાન્ય રીતે આપણે ત્યાં એક કલ્પના છે કે જ્યારે માણસનો ભગવાન પણ જ્યારે માણસ થઈને આવે છે, ભગવાન પણ જ્યારે બાળક થઈને આવે છે ત્યારે એ બાળક થઈને આવે ત્યારે એના છઠ્ઠા દિવસે વિધાતા જે છે એ એના લેખ લખવા માટે આવે છે। દરેક બાળક આપણી કલ્પના છે અને બહુ રમણીય કલ્પના છે કે એના આગલા અને પાછલા જે કઈ કૃત્યો છે એના આધારે એનો જન્મ થયો છે એટલે એના ભાગ્યમાં શું છે એ લખવા માટે એ વિધાતા છઠ્ઠા દિવસે, છઠ્ઠા દિવસે જ્યારે એની છઠ્ઠી થાય એનું નામકરણ થાય એ પહેલા છઠ્ઠની રાત્રિએ વિધાતા એના લેખ લખવા માટે એવી આપણા શાસ્ત્રોએ કલ્પના કરી છે। તો ભગવાન કૃષ્ણનો જન્મ જ્યારે થયો ત્યારે મનુભાઈ એવું કહે છે કે એ વિધાતા જ્યારે એના લેખ લખવા માટે આવ્યા ના
ત્યારે એને જોયું કે કૃષ્ણ ભગવાનના જીવનની અંદર માત્ર સંઘર્ષ સંઘર્ષ અને સંઘર્ષ સિવાય કંઈ નથી. ભગવાન કૃષ્ણના જીવનને બાળપણથી લઈ જન્મ્યા ત્યારથી લઈ અને પારધીના બાણથી હળાયા ત્યાં સુધીના જીવનમાં સંઘર્ષ 125 વર્ષના જીવનમાં સંઘર્ષ સંઘર્ષ અને સંઘર્ષ એ સિવાય કંઈ નથી. અતિ સંઘર્ષમાં એમનું જીવન વીત્યું છે. પણ વિધાતા જયારે એમને પૂછે છે કે પ્રભુ તમારા જીવનમાં તો સંઘર્ષ છે સંઘર્ષ છે અને સંઘર્ષ છે, આ સિવાય બીજું કઈ નહીં, તમે મને કયો, મારે તમારા કિસ્મતમાં શું લખવું? ત્યારે ભગવાન એમ કહે છે કે એક કામ કરને, કઈ બીજું લખવું નથી, મારો જન્મ શેના માટે? તો ફક્ત બે લીટી લખી નાખ, એક પ્રેમને પામવા માટે અને પ્રેમને વેચવા માટે. એટલે ભગવાન અહીંયા આવ્યા દુષ્ટોના નાશ કરવા માટે. હવે ભગવાન પોતે ગીતામાં કીધું છે કે હું દુષ્ટોના જ્યારે જ્યારે ધર્મની ગ્લાની થાય છે ત્યારે હું આ પૃથ્વી ઉપર જન્મ લઉં છું, બરાબર છે, એ અસુરોને મારવા માટે. પણ ભૃગુટિ વિલાસ સૃષ્ટિ લય હોય, જેની ભૃગુટિના વિલાસ માત્ર થી એ સૃષ્ટિને પલટી નાખે. હવે કંસને મારવો એના માટે એને અવતાર લેવાની જરૂર પડે, જરાસંઘને મારવો જરાસંઘને હાર્ટ એટેક ના લઈ શકે, કંસને હાર્ટ એટેક ના લઈ શકે, કંસને એ ધારે તો લકવા ના કરી દે, હલીજ ના કે એમ, કારણ કે ભૃગુટિ વિલાસ સૃષ્ટિ લઈ, એની એક ભૃગુટિનો આમ રજ માત્ર ભૃગુટિનો જ વિલાસ થાય ત્યાં તો પૃથ્વીને ફેરવી નાખે. એ કંસને મારવા માટે એને અવતાર લેવો પડે. ભગવાન કૃષ્ણ કહે છે વિધાતાને કે તારે લખવું હોય ને તો લખી ના. ઘણા બધા મહાપુરુષોએ ઉદાહરણ આપ્યું છે, દાખલાઓ આપ્યા છે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ મુંબઈમાં રહેતો હોય અને અમદાવાદમાં એના એના ભાઈના ઘરે પ્રસંગ હોય, તો એને એનું એક ઘર અમદાવાદમાં પણ હોય, તો એ જયારે મુંબઈથી અહીંયા આવે, મુંબઈથી અહીંયા અમદાવાદ આવે, તો પેલા એનું ઘર ખોલશે, એનું ઘર ખોલી કચરો સાફ કરશે, બાવા પાડી નાખશે, ઝાડું વાળી નાખશે, આ બધું કરી નાખશે. તો એ આયા છે શું કામ? ભાઈની દીકરીના લગ્નમાં આયા છે, ઘર સાફ કરવા નથી આયા. એમ ભગવાન કૃષ્ણ આયા છે પ્રેમને વેચવા માટે, પ્રેમને પામવા માટે. એટલે બેન આરતી તે જે કીધું ના કે ગોપીઓ એને એને ભગવાનને ખુદ એટલો પ્રેમ, એટલે ભગવાન કૃષ્ણએ વિધાતાને જે કીધું ને વિધાતાએ જે લખ્યું કે પ્રેમને પામવા માટે અને પ્રેમના વેચવા માટે, કૃષ્ણએ એટલો બધો પ્રેમ વેચ્યો છે સંઘર્ષમાં. આજે 5000 વર્ષ પછી પણ અહીંયા સ્ટુડિયોમાં બેસીને આપણે એના ગુણ ગઈએ છીએ, એનું કારણ શું? એનું કારણ એટલે ભક્તો ગાય છે ને કે મને લાગે છે વાલો જસોદાનો લાલો માધવ મત વાલો મત વાલો. જન્મ જેલમાં થયો તો એ હસતો રહ્યો, એનો જન્મ કેટલી કેટલા બધા સંઘર્ષની વચ્ચે, પણ ક્યાંય જન્મ જેલમાં થયો તો એ હસતો રહ્યો. એને એને ના કીધા નિરાશાના ખ્યાલો માધવ મત વાલો મત વાલો, મને લાગે છે વાલો જસોદાનો લાલો માધવ મત વાલો મત વાલો. એટલા બધા સંઘર્ષની વચ્ચે પણ એને ક્યાંય જીવનમાં નિરાશાને ટચ થવા નથી દીધી. નિરાશાને ભગવાન કૃષ્ણે ક્યાંય એના જીવનમાં ક્યાંય નિરાશા નથી આવી, અને નિરાશા નથી આવી એટલા માટે પ્રેમને વેચ્યો છે. અને એટલા માટે આજ પણ સરસપુરની મહિલાઓ આજે પણ જયારે એની યાત્રા આવવાની હશે અને એ યાત્રા નીકળશે, એ પેલા ગાંડા થઈ તેને મોસારું ભરવાનું હશે, એને કેટલા હેતથી કપડા બનાવ્યા, કેટલા કેટલા હરખથી એને એ ભગવાનને કપડા ભાખા પહેરાવશે, હાર પહેરાવશે, એને સજાવશે. આજે સરસપુરની એક એક મહિલા છે એને એમ લાગે કે અમારા પોતાના ઘરે અવસર છે, અમારા આજ આનંદ આજ ઉછરંગ અને આજ નૈનોમાં નેહ સખી અમારી ગોઠમાં આજે જાણે સોનાનો વરસાદ થયો હોય એમ. સરસપુરના આંગણે જયારે ભાણીઓ આવશે ને ત્યારે આખું સરસપુર ગામ ભેગું થઈ અને એ આખી યાત્રાને રૂડા ભોજન કરાવશે. બિલકુલ રાજેન્દ્રભાઈ, અહીંયા વાત કરીએ જયારે કે ભગવાન નગર ચર્ચાએ નીકળ્યા છે ત્યારે ભાવિ ભક્તોની અનેક ભીડ જોવા મળી રહી છે, પરંતુ આ રથયાત્રામાં જયારે બેસીને નગર ચર્ચાએ નીકળતા હશે ત્યારે ઘણા લોકો તો પોતાની ઈચ્છા અને પોતાની આશા વ્યક્ત કરતા હશે, પરંતુ ત્યારે ભગવાન પણ કંઈક આપવાની કંઈ ઈચ્છા ધરાવતા હશે કે આજે મારે પણ મારા ભક્તને કંઈક આપવું છે. એટલે આમ તો ભગવાનની
भक्त ने भगवान मंदिर सुधी कहीं लेवा आज तारीख में तमे जो ना तो दरेक भक्त ए भगवान ना त्या जाए अने तमे मार्ग करजो कोई ने पूछजो तो आपणे ज्यारे पण भक्त भगवान सुधी पहोंचे छे त्यारे भगवान पासे कंईक ने कंईक मांगतो होय छे। कोई ने पैसा नी समस्या छे, कोई ने पत्नी नी समस्या छे, कोई ने घर नी समस्या छे, कोई ने मिलकत नी समस्या छे, कोई ने नौकरी नी समस्या छे, कोई ने दरेक व्यक्ति भगवान पासे जाय छे त्यारे कंईक मांगवा माटे एटले भक्त ने मांगवा माटे मंदिर सुधी जवुं पड़े छे। આજે જગતનો નાથ જગન્નાથ ઈ પોતાની લાડકી બેન સુભદ્રાને લઈ બલરામને લઈ અને આપવા માટે આજે ભગવાન નીકળ્યો છે એ વગર માંગે બિન માંગે મોતી મિલે તો વગર માંગે આજે ભગવાન એની અમી દ્રષ્ટિથી એની આંખ જેના ઉપર પડી જાય જગન્નાથની યાત્રા માટે તો એવું શાસ્ત્રોમાં લખ્યું છે બેન જે રીતે આપણી કર્ણાવતીની અમદાવાદની યાત્રા નીકળે એવી રીતે જગન્નાથમાં જે યાત્રા આપણી યાત્રા 147મી યાત્રા છે જગન્નાથની યાત્રા તો એનો કોઈ અંદાજ નથી એટલા વર્ષોથી જગન્નાથની યાત્રા ભારતના ઇતિહાસમાં સૌથી મોટામાં મોટી જો કોઈ યાત્રા હોય તો એ ભગવાન જગન્નાથની યાત્રા પુરીમાં જે નીકળે છે બેના દેશ વિદેશથી લોકો યાત્રાને જોવા માટે દેશ વિદેશથી હજારો વર્ષનો ઇતિહાસ જોઈએ આપણે અને જેટલા પણ મુસાફરો ભારતમાં આવ્યા છે ચીનથી આવ્યા છે રશિયાથી આવ્યા છે જ્યાં પણથી આવ્યા છે બધાએ પોતાની જે પ્રવાસ ડાયરી લખી છે ને એ દરેકની પ્રવાસ ડાયરીમાં રથયાત્રાનો ઉલ્લેખ થયેલો છે ભગવાન જગન્નાથ એ પોતાની રથની રથના પૈડાની નીચે લોકો સુઈ જતા એવું કહેવાય છે કે રથના પૈડામાં કચરી અને મૃત્યુ થાય ને તો પણ સીધો મોક્ષનો સ્વર્ગનો સ્વર્ગનો દરવાજો એના માટે ખુલી જાય આવી આપણી ધારણા અને એનો રથનું જે રાંઢવું છે એ પકડી અને ખેંચે તો શાસ્ત્ર આપણું એમ કહે છે કે પુનર્જન્મ વિદ્યતે પછી એનું આવાગમન મટી જાય છે બિલકુલ રાજેન્દ્રભાઈ જગતનો નાથ એટલે કે આખું જગત એની અંદર સમાયેલું છે શું કહેશો બધા જો ભગવાન ના જે વિષ્ણુ ભગવાનના સહસ્ત્ર નામો છે ને એમાંનું એક નામ છે જગન્નાથ એટલે આખા જગતના આખા જગતનું પાલન કરવાની જવાબદારી નથા દાંત બાંકો દિયા દૂધ માંકો ખબર હે ખુદા કો સબર જો ધરેગા તેરા ધૂંઢ સીના મિટે દિલ કા કિન્હા જિન્હે પેટ દિન્હા સો આપે ભરેગા કીડીથી લઈ અને કુંજર સુધી એટલે હાથી સુધી પિંગળસિંહભાઈ એટલા માટે એમ કહે છે કે પૃથ્વી પવન ને પાણી આપ્યા એને ઉલટ આણી પૃથ્વી પવન ને પાણી આપ્યા એને ઉલટ આણી માંગ્યું નહીં એનું કોઈ દી નારાયણે નાણું હરિની હાટડીએ મારું કાયમ હટાણું હરિની હાટડીએ જેને ભગવાન ઉપર શ્રદ્ધા છે વિશ્વાસ છે તો ભગવાન ભરોસો જો છે તો એ આપણને ભૂખ્યા ઉઠાડે છે પણ એક પણ જીવને એ ભૂખ્યા સુવાડતા નથી એટલે આખા જગતનું ભરણ પોષણ કરે છે આખા જગતનું પાલન કરે છે આખા જગતનું કારણ કે ભગવાન કૃષ્ણ જે છે એ ભગવાન કૃષ્ણનું કામ શું છે સચ્ચિદાનંદ એનું સ્વરૂપ છે સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્યાદિ હેતવે વિશ્વની ઉત્પત્તિ નો હેતુ વિશ્વ ઉત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય સ્થિતિ સંહાર પાલન પોષણ અને વિનાશ આ ત્રણે કર્મ તાપત એનું કામ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે વિશ્વની ઉત્પત્તિ આદિ ઉત્પત્તિ સ્થિતિ અને લય આ ત્રણે ઉત્પત્તિ સ્થિતિ એટલે એનું પાલન પોષણ ઉત્પન્ન કરવું પાલન પોષણ કરવું અને લય કરવો એટલે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્યાદિ હેતવે અને માણસના ત્રણ પ્રકારના તાપ છે એ ત્રણ એના ઉપર શ્રદ્ધા રાખે એના ઉપર ભરોસો રાખી અને એક વખત સુઈ જાય તો એને ભૂખ્યો કદાચ ઉઠે પણ એને ભૂખ્યો ક્યારે ભૂખ્યો સુવાડે કારણ એને જો ભરોસો હોય તો એટલે નથા દાંત બાંકો મુરાદ શું કે છે મુરાદ એમ કે છે કે નથા દાંત બાંકો દિયા દૂધ માંકો ખબર હાય ખુદા કો સબર જો ધરેગા
तेरा ढूंढ सीना मिटे दिल का किन्हा जिन्हें पेट दिन्हा सो आपे भरेगा मुराद कहे जो मुकद्दर के अंदर जिन्हें टाक मारा न तारा टलेगा इतले एने जगत जगत नो नाथ जगन्नाथ इतला माटे कहेवामां आवे छे के आखा जगत नु कीड़ी थी लई अने हाथी सुधी तमे बहु विचार करो तो आपणे सारामां सारी मोटामां मोटी होटलमां के मोटामां मोटी कोई सारी जग्याए जमवा जईए तो एनुं बिल केटलुं आवे केटलुं आवे मान लो कदाच सारामां सारी होटलमां आपणे जमवा जईए तो शुं मानो छो तमे केटलुं बिल आवे 2-3 हजार रूपिया बराबर इथी वधारे नहीं इथी वधारे आवे ना आवे ना બહુ માં બહુ અરે માની લો કે બહુ થી સારું જમીએ તો 5,000 પણ ગીરના જંગલ ની અંદર એક સિંહ એક ભેંસ ને મારી નાખે ને એટલે 70,000 રૂપિયાની એની થાળી થાય સિંહ ની થાળી કેટલાની થાય 70,000 ની તો એ સિંહ કોઈ દિવસ ભૂખ્યો રહ્યો છે એને 70,000 ની થાળી મળી રહે છે કારણ કે જગત નો નાથ જગન્નાથ બેઠો છે એ જગન્નાથ એટલા માટે એને જગન્નાથ કીધો છે राजेंद्र भाई हवे अहींया वात थई रही छे कृष्णनी तो कृष्णनी विषे जो आपणे वात करी रह्या छे तो एना रूप रंग विषे तमारा स्वरमां एमना माटे एक पंक्तिओ कृष्णने कृष्ण एक एवुं भगवान कृष्ण एक एवुं पात्र छे जो आपणे वारंवार कृष्ण 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 करीए ने एटले क्यारेक कृष्ण भक्तोने एम थाय के कृष्ण भगवाननी आगळ श्री लगाडवुं जोईए एने भगवान कहेवा जोईए एने कृष्ण खाली कृष्ण न कहेवाय એવું થાય ને લાગણી ક્યારેક કોકને એવું લાગે કે કૃષ્ણ ખાલી અને કૃષ્ણ પણ ગુજરાતના એક બહુ જ સારા લેખક છે મકરંદ દવે અને એમને હરીન્દ્ર દવે અને એમને એક પુસ્તક લખ્યું છે કૃષ્ણ અને માનવ સંબંધો કૃષ્ણ એનું ટાઇટલ છે શીર્ષક છે કૃષ્ણ અને માનવ સંબંધો એટલે એક સંત પુરુષ મહાપુરુષે એમને એમને પત્ર લખીને કીધું કે તમે કૃષ્ણ માટે માત્ર કૃષ્ણ લખો એ બરાબર નથી એની પાસે ભગવાન લખવું જોઈએ સ્ત્રી લખવું જોઈએ માત્ર તમે કૃષ્ણ લખો તો એની આસાત ના થાય અને કૃષ્ણ ન લખાય ત્યારે એમને જવાબ આપ્યો કે પ્રેમ એની એક પરાકાષ્ઠા વટી જાય ને પછી માન અપમાન એનું કોઈ મહત્વ રહેતું નથી તમે માને તું કહી શકો મા છે ને એને તું કહી શકો મમ્મીને આપણે તું કહીએ છીએ ના એમ ભગવાન કૃષ્ણ પ્રેમ એટલો પ્રેમ ભગવાનને લોકોએ કર્યો છે આજે કૃષ્ણ ભગવાન જે છે એને તમામ કવિઓએ તમામ ભાષાઓમાં ભારતની જેટલી ભાષાઓ છે એમ નહીં ભારતના સીમાડા વટીને પણ જેટલી ભાષાઓ છે ને બધી જ ભાષાઓમાં ક્યાંક ને ક્યાંક કૃષ્ણની કવિતા લખાણી છે ગુજરાતનો નહીં ભારતનો કોઈ એવો કવિ નથી ઇવન મુસ્લિમ રસખાનથી માંડી અને રહીમથી માંડીને રસખાન સુધીના તમામ જગન્નાથ માટે તો સાલબેગ નામના એક મુસ્લિમ કવિએ ખૂબ કવિતાઓ જગન્નાથ માટે ખૂબ કવિતાઓ સાલબેગે કરી છે તો રસખાનથી માંડી રહીમથી સાલબેગ સુધી મુસ્લિમ કવિઓએ પણ કૃષ્ણને અદ્ભુત લાડ લડાવ્યા છે અદ્ભુત નરસિંહ મહેતાએ તો હદ કરી નાખી છે નરસિંહ મહેતા તો કૃષ્ણને એટલા બધા એને એને બાળપણથી માંડી અને પ્રભાતીથી શરૂઆત કરી છે એક એક પ્રસંગને એનો આપણે હું તમે ભણી ગયા હસી એનો જળકમળ નાગદમણ નામનું એક કાવ્ય આવતું જળકમળ છાડી જાને બાળા સ્વામી અમારો જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે ઘટના એવી ઘટે છે ભગવાન કૃષ્ણ અને ગોવાળિયાઓ ભેગા થઈ અને એ વનની અંદર ગેડી દડાની રમત રમે છે ભગવાને નિયમ બનાવ્યો છે ભગવાન કહે છે કે આ દડો જે છે એ દડો જેના હાથથી ખોવાઈ જાય એ જેના હાથથી ખોવાઈ જાય એને એ દડો શોધીને લાવવાનો હવે બન્યું એવું કે ભગવાને એ એને ફટકો માર્યો છે અને દડો કાલિયા ધરાની અંદર જે યમુનાજીનો ધરો છે એ ધરાની અંદર એક કાળો નાગ રહે છે જેનું નામ કાલિય છે આ ધરાની અંદર એ દડો પડ્યો છે પણ પછી બધા ગોવાળિયાઓ મિત્રો કૃષ્ણ ભગવાનને વિનવે છે કે કાનુડા તારે એ દડો લેવા જવાની જરૂર નથી કારણ કે અંદર કાળોતરો ઝેરી નાગ છે અને તને કઈ થઈ જાય તો અમારે નંદ અને જસુદાને જવાબ આપવો અઘરો થઈ જાય એટલે તારે લેવા નથી જવાનું ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે
કે નિયમ કોને બનાવ્યો? નિયમ બનાવ્યો મેં, મેં નિયમ બનાવ્યો છે, એ નિયમ મારે પાળવો જ પડે. અને એટલા માટે આ ભગવાન કૃષ્ણ જે કહે છે એ કરે છે. એટલે ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુનને કહી શકે છે, યુદ્ધના મેદાનમાં અર્જુનને ભગવાન કૃષ્ણ કહે છે કે યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્દેવે તરોજન યત પ્રમાણમ કુરુતે લોકસ તદ અનુવર્તતે. મોટા લોકો જે પ્રમાણે એ ચાલે છે એની પાછળ નાનાઓ એનું અનુસરણ કરે છે. ભગવાન કૃષ્ણે જે નિયમ બનાવ્યો છે, ભગવાન કૃષ્ણ એ દરો લેવા માટે પોતાની જાતને હોડમાં મૂકી અને એ ધરાની અંદર ખાબકે છે. અને એ ધરાની અંદર જ્યારે પહોંચ્યા ત્યારે નરસિંહ મહેતાએ આ જે નાગ દમણ નામનું કાવ્ય બનાવ્યું છે એ નાગ દમણની અંદર નરસિંહ મહેતા એ કૃષ્ણને કહે છે, શું કહે છે કે તું ક્યાંથી આવ્યો છે, તને કોને મોકલ્યો છે, આ જળ મૂકી અને તું જતો રહીથી જો મારા સ્વામી જાગી જશે ને તો તને મારશે અને તું મરી જઈશ ને તો એની હત્યા અમને લાગશે. એટલે એમ કહે છે કે જળ કમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. અને કાં તો અડગ તું માર્ગ ભૂલ્યો અને કાં તારા વેરીએ વળાવ્યો, તારી માતાએ કેટલા જન્મ્યા એમાં તું અડખામણો. એમ તો તારી માતાને કેટલા છોકરા છે, નરસિંહ મહેતા કહે છે કે એમ તો તારી માતાને કેટલા છોકરા છે કે એમાં તું અડખામણો છે, તને આ મરવા માટે મોકલી દીધો, રંગે રૂડો રૂપે પૂરો અને દિશંતો કોડીલો કોડામણો. આવો રૂપાળો, આવો એકદમ આટલું સરસ તારું રૂપ છે અને તને અહીંયા મરવા માટે મોકલી દીધો. મને એવું લાગે છે, નાગણી એમ કહે છે, નાગણીના મોઢામાં નરસિંહ મહેતા શબ્દ મુકાવે છે કે નક્કી તારી માતાએ એવા તે કેટલા દીકરા જણ્યા છે કે તું આવો અડખામણો છે. ત્યારે ભગવાન કૃષ્ણ જવાબ આપે છે કે નથી નાગણ, હું માર્ગ ભૂલ્યો નથી, મારા વેરીએ વળાવ્યો, હું માર્ગ નથી ભૂલ્યો, પણ મથુરા નગરીમાં જુગુટુ રમતા નાગનું શિશુ હું હાર્યો. એટલે અનેક કવિઓએ અનેક લીલાઓની અંદર એ ભગવાનના લાડ લડાવ્યા છે. અને નરસિંહ મહેતાએ તો અનેક 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 તમામ ચરિત્રોના એવા ભગવાન એના ઉપર નરસિંહ મહેતાનો તો ભરોસો, એવો નરસિંહ મહેતાનો ભગવાન ઉપર ભરોસો, એટલે કેટલો અદ્ભુત ભરોસો. સાહિત્ય એમ કહે છે કે નરસિંહ મહેતાના ભગવાને 52 કામ કર્યા છે, એક બે નહીં 52. નરસિંહ મહેતાએ ભગવાન સાથે કોલથી બંધાણા હતા કે જ્યારે જ્યારે નરસિંહ મહેતા કેદાર રાગ ગાય ત્યારે ભગવાનને હાજર થઈ જવાનું. એટલે તમે કીધું કે એકાદ કડી, એકાદ કડી નહીં, એક પણ કવિ એવો બાકી નરસિંહ મહેતા થી લઈ અને અંકિત ત્રિવેદી સુધીના બધા જ કવિઓએ ભગવાન કૃષ્ણને લાડ લડાવ્યા છે.